દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદમાં રસ્તાઓ ધોવાયા, ત્યારે ભારે વરસાદમાં કોઝવેમાં ગાબડું પડી ગયું, જેના કારણે લોકોને હાલાકી પડી. સામોર ગામે કોઝવે તૂટતા અવર જવર કરવા માટે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કોઝવે તૂટવાથી ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. કોઝવે તૂટવાના કારણે ખેડૂતો ટ્રેક્ટર કે કાર પણ લઈ જઈ શકતા નથી. આ કોઝવે વહેલી તકે રિપેર થાય તેવી ખેડૂતોની માંગ છે. પૂર આવે ત્યારે અમારે અહીં નીકળવાનું બહુ પ્રોબ્લેમ થાય છે અને 5-7 ગામની બધેને અવરજવર છે. ટ્રેક્ટર તથા ગાડા કોઈ પણ બાઇક સિવાય કંઈ બંધ, વરસાદમાં કોઈ નીકળી શકતો નથી. થોડીક પૂર આવે તો પણ આમાં અમે કોઈ પણ અવરજવર કરી શકતા નથી. કોઝવે તૂટી ગયો છે તો હાલાકીનો સામનો બધાને બહુ કરવો પડે. 300-400 ખેડૂતો આ બાજુ વસવાટ કરે છે અને 4-5 ગામનો આ રસ્તો છે કે જાય છે, બધા અહીંથી પસાર થાય છે અને ખેતરો આ બાજુ પણ બધાને છે અને આ બાજુ પણ છે. અત્યારે માલધારી વરણ છે, ખડ લેવા જવાનું હોય ટ્રેક્ટર પણ અહીંથી નીકળે એમ નથી, એટલે હાલાકીનો સામનો બહુ કરવો પડે. ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ગાડા બધું કઈ લઈ જવાતું નથી, બધા આ બાજુ બધી વસ્તુ રાખવી પડે છે. 3-4 ગામને લાગતો આ રસ્તો છે, તો થોડુંક સરકારને વિનંતી છે કે આ રસ્તાનું થોડુંક નિવારણ જલ્દીથી જલ્દી કરે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં છેલ્લા 4 દિવસથી ખાબકી રહેલ ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે, ત્યારે રોડ રસ્તાઓ પણ ધોવાયા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા તાલુકાનું આ સામોર ગામ છે, તે સામોર ગામથી વાડી વિસ્તાર તેમજ અન્ય 4-5 ગામને જોડતો માર્ગ છે. તે માર્ગ પર આવેલો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી છે. પૂરની સ્થિતિ વચ્ચે મહિલા નેતા રીલ બનાવવામાં વ્યસ્ત હતા. વિશ્વામિત્રી નદીના પૂર વચ્ચે મદદને બદલે રીલ બનાવી સોશિયલ મીડિયા પર મહિલા નેતાએ રીલ પોસ્ટ કરી. વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે આ રીલ બનાવી પતિ સાથે પૂરના પાણીની અંદર નૃત્ય કરતા નજરે પડ્યા. ચાર્મી પટેલ રીલ બનાવી મજા લઈ રહ્યા હતા. અનેક વખત વિવાદમાં અડકતરી રીતે ચાર્મી પટેલનું નામ ઉછળ્યું છે. પૂરના પાણીમાં જ્યારે વડોદરાવાસીઓ પરેશાન હતા, 4 દિવસ સુધી વિશ્વામિત્રી નદીએ વડોદરાવાસીઓને ઘમરોળ્યા અને તે વચ્ચે આ બેન પોતાના પતિ સાથે રીલ બનાવવામાં વ્યસ્ત હતા. નાગરિકોની મદદે તેઓ ના આવ્યા, પરંતુ રીલ બનાવવાનો સમય તેમને ચોક્કસથી મળ્યો. આ પહેલા પણ અનેક વખત તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે આડકતરી રીતે, અને હવે ચાર્મી પટેલ જેઓ રીલ બનાવતા જ અનેક તર્ક વિતર્કે જોર પકડ્યું છે. ચાર્મી પટેલ પોતાના પતિ સાથે આ પાણીમાં, પૂરના પાણીમાં રીલ બનાવવામાં મસ્ત જોવા મળ્યા. બીજી તરફ વડોદરાની જનતા પરેશાન થતી રહી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લોચલ થઈ ગયા છે. કચ્છના અંજારનો ટપ્પર ડેમ પણ ઓવરફ્લો થયો છે. પાણીની પુષ્કળ આવકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાય, અહીંના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર. તો કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે. ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું. સતત 3જા વર્ષે છલકાયું હમીરસર તળાવ. ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે કર્યા વધામણા. કચ્છવાસીઓ એકબીજાને શુભેચ્છા આપી. હમીરસર છલકાતા એક દિવસથી સરકારી રજા જાહેર કરાય. બીજા તરફ સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ થયો છે. સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસ્યા. સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા નુકસાન. આ બાજુ કચ્છના કોઠારામાં નદી બની ગાંડીતુર. રાત્રે 10 ઇંચ વરસાદ થતા આવ્યા ધસમસતા પાણી. નદીના પાણી ગામમાં ઘૂસી જતા જલબંબાકાર. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. આ બાજુ કચ્છના અબડાસાના કોઠારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા. નાયરો નદીનું પાણી ગામમાં ઘૂસ્યું હતું. નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાયા. તો કચ્છમાં ડીપ ડિપ્રેશનની જોરદાર અસર જોવા મળી. દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે. માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લાંગરવામાં આવેલું જહાજ પૂરના પાણીમાં તણાઈ ગયું. આખું જહાજ તણાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવતા વહાણ બારામાંથી નીકળીને દરિયા તરફ વહી ગયું. આલ નામરા નામનું વહાણ દરિયામાં ચાલ્યું ગયું. આકાશી આફતથી હાલ આખું ગુજરાત થંભી ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કચ્છમાં મેઘ તાંડવ છે. કચ્છીઓના મનને મહાકાય ભૂકંપની તીવ્રતા પણ નથી હચમચાવી શકી. ત્યારે કચ્છના ભચાઉમાં એક વરરાજા ઘોડે ચડ્યો.
પૈણું પૈણું થતા યુવાનની ભારે વરસાદમાં જાન નીકળી. આ કબર સ્થિતિમાં પણ યુવાને લગ્ન કરવાનું નક્કી જ કર્યું હોય તેમ જાન લઈને ભચાઉ પહોંચ્યો હતો. ભચાઉના જંગી ગામમાં ચાલુ વરસાદે બેન્ડ વાજા ઢોલ નગારાને લગ્નની શરણાઈ વાગી. વરરાજા જાન લઈને તો નીકળ્યા પણ મેઘરાજાએ પોતાનો પરચો બતાવ્યો, પણ જાનૈયા આવતો તેમાંથી પણ આગળ નીકળ્યા અને વરરાજાને વરસાદથી બચાવવા માટે જાનૈયાઓએ તેડી લીધા. લગ્ન ટાણે તો આમ પણ વરરાજા ઉપડ્યો ઉપડે નહીં એમ કહેવાય છે, પણ અહીંયા તો ખરેખર કુદરતે કરેલી કમાલના પગલે જાનૈયાઓએ વરરાજાને ઉપાડીને માંડવે લઈ જવા પડ્યો હતો. એટલું જ નહીં, વરરાજા પર તાડપત્રી પણ લગાવી દીધી. ઉપર ફૂલના બદલે કરેલી તાડપત્રીની છાપ આપ જુઓ. આ જ સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા. વરસાદી કહેરમાં પણ લગ્ન યોજાયા. ટીંગાટોળી થયેલા વરરાજાના ચહેરાના ભાવ જોઈને લાગે છે કે એ પણ બિચારો બરાબર મૂંઝાયો છે કે મારે આમાં હસવું કે રડવું. આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી. આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને લીધે રાવલમાં વર્તુ બે ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતા જામરાવલ જળમગ્ન થયું. જામરાવલ બસ સ્ટેન્ડ વિસ્તાર, કૃષ્ણ ટોકીઝ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર, જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જામરાવલ આખું જળથી જામ થઈ જતા હાલ બેહાલ થઈ ગયા છે. અહીં પાણી એવી તારાથી સર્જી છે કે લોકોએ પોતાની નજર સામે સાક્ષાત જળપ્રલય જોયો. લોકોની નજર સામે બધું જ તણાઈ ગયું. લોકોના ઘરમાં પણ પાણી એન્ટ્રી મારતા બધું જ પાણીમાં ડૂબી ગયું. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગામના લોકો 3 દિવસથી ખાધા પીધા વગર જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે. ગામમાં જળ કર્ફ્યુથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. પૂરના પ્રકોપના કારણે ગામમાં 3 દિવસથી અંધારું છે. હવે પરિસ્થિતિ વિકટ બનતા એનડીઆરએફ કેદારનાથની પહાડીઓમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. ખામીના કારણે MI-17 હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. રામવાડા પાસે અચાનક ધડામ દઈ નીચે પટકાતા હેલિકોપ્ટરનો વિડિયો થયો વાયરલ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજસ્થાનના જયપુરમાં 3 સેકન્ડમાં ડ્રાઈવરને દેખાયા યમરાજા. જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર બેકાબુ ટ્રેલર હાઈવેની રેલિંગ તોડી ટેન્કર પર પડી. અકસ્માતમાં અન્ય એક કારનું પણ કચ્છર ઘાણ નીકળ્યું. અકસ્માતથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા. હૃદય દ્રાવક વિડિયો વાયરલ. રાજસ્થાનના ઝુંઝુનુમાં રફતારના રાક્ષસનો રોંગ સાઈડમાં કહેર. પિકઅપ વાનના લીધે એક્ટિવા ચાલકને દેખાય યમરાજ. પૂરપાઠ ઝડપે આવતો પિકઅપ વાન ચાલક એક્ટિવા ચાલકને અડફેટે લઈ ફરાર. એક્ટિવા પર સવાર બીજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા. હરિયાણાના કુરુક્ષેત્રમાં ગોળીબાર કરનારા હુમલાખોરો સીસીટીવીમાં થયા કેદ. બ્રહ્મા ચોક પર નાકાબંધી કરી હુમલાખોરોએ દુકાનદારને ધમકાવ્યો. ઉગ્ર બોલા ચાલી બાદ શખ્સો દુકાનમાંથી રોકડની ઉઠાણ તરી કરી ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. 126 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ. મહારાષ્ટ્રના પાલઘરથી વલસાડના ડુંગળી સુધી ભારે વાહનોની લાંબી કતારો લાગી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બંધ રહેતા લાગ્યો લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકોને હાલાકી. કચ્છમાં ખાખી વર્દીનો ખોટો રોક. મુંદ્રા ડાક બંગલા વિસ્તારમાં મજૂરને નિર્દયતાથી પડકારતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ. પૂરની સ્થિતિમાં મદદનો હાથ લંબાવવાના બદલે ઢોર માર મારતા કર્મીના વિડીયોને લીધે અનેક સવાલ. ચાલુ ટ્રેનમાં ચડતા કે ઉતરતા પહેલા ચેતી જજો. મુંબઈ રેલવે સ્ટેશન પર રેલવે નીચે કચડાતા રહ્યો યુવાન. ચાલતી ટ્રેનમાં ચડવા જતા મુસાફર પટકાયો. જો કે અન્ય મુસાફરે યુવકને બચાવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો. છોટાઉદેપુરમાં વીજળીથી કભોડી હાલતનો વિડીયો વાયરલ. સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડી લઈને જતા જોવા મળ્યા. રસ્તાના ભાવે ગામમાં કોતરુના પાણી ભરાયા. સુરતમાં ગરીબોની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી. સ્ટ્રેચર અને વ્હીલચેર હોવા છતાં પણ દર્દી ચાલીને જવા મજબૂર. સ્મીમેર હોસ્પિટલના આ દ્રશ્યોએ ખોલી તંત્રની પોલ. દર્દીનો વિડીયો સામે આવતા સંચાલકો સામે ઉઠ્યા સવાલ. રાજકોટ જિલ્લામાં રોગચાળો વકર્યો. શહેરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો. કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા થતા આસપાસનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. ગુજરાતમાં વધ્યો કોલેરાનો ખતરો. 4 મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધી 253 કેસ નોંધાયા. અમદાવાદમાં 193, રાજકોટમાં 19, સુરતમાં 13 અને વડોદરામાં 28 કેસ સામે આવ્યા. રાજકોટના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. જળપ્રલય બાદ હવે લંપી વાયરસનો પગ પેસારો. સુરતના કામરેજમાં ગૌવંશમાં જોવા મળ્યા લક્ષણો. ગ્રામ પંચાયતે જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો. ગૌવંશને સારવાર માટે નજીકની પાંજરાપોળ ખાતે લઈ જવાઈ. ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ચિંતા. તીડ જેવી દેખાતી જીવાત અંગે અરવલ્લી ખેતીવાડી અધિકારીનું નિવેદન. પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા જેવી જીવાત છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો જીવાતની કરશે ઓળખ. અમદાવાદના ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ. ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આરોગ્ય તંત્ર સજ્જ. ટ્રેક્ટરમાં સવાર થઈ આરોગ્યકર્મી પહોંચ્યા બુરહાનપુર.
મેઘતાંડવથી 25-30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં 47 લોકોના મોત પાણીમાં ડૂબવાથી એક